વરસાદની ઋતુ છે અને વરસાદે લગભગ રેલમ છેલ કરી દીધી છે તો વરસાદ ફિલ્મનું ગીત પતલી કમર હે તીરચી નજર હે રચનાર આ ગીતકાર કોણ છે એની પણ વાત કરીશું આ વિડિયોમાં અને અંતે આંતરરાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ તરીકે આજનો દિવસ ઉજવવામાં આવી રહ્યો છે 30 ઓગસ્ટ તો વિડીયો અંત સુધી નિહાળો વિડીયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા ચાલો સૌપ્રથમ આપણે આ વ્યક્તિને ઓળખીએ

તેમનું વતન સાયલા છે અને ગુજરાતી લેખક વિવેચક કટાર લેખક અને અનુવાદક છે કુમારપાળ દેસાઈ તેમના પિતા બાલાભાઈ દેસાઈ જેમનું ઉપનામ શું છે જય ભિક્ખુ ખાસ યાદ રાખો મિત્રો આ વ્યક્તિ એટલે કે પિતા બાલાભાઈ દેસાઈ જય ભિક્ખુ તરીકે જાણીતા ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ લેખક હતા અને તેમના પુત્ર એટલે કુમારપાળ દેસાઈ

આ વિશે શોધ પ્રબંધ લખી એમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચડી ની પદવી પ્રાપ્ત કરી હતી આગળ વાત કરીએ તો વર્ષ 1983 માં તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં જોડાયા અને એ પછી ભાષા સાહિત્ય ભવનમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ ભાષા સાહિત્ય ભવનના નિયામક અને ગુજરાત યુનિવર્સિટીના વિનયન વિદ્યા શાખાના ડીન તરીકે સેવાઓ આપીને નિવૃત્ત થયા છે વર્ષ ઓગણીસો ને લાલ બહાદુર શાસ્ત્રીનું જીવન ચરિત્ર લાલ ગુલાબ નામે લખીને બાલ સાહિત્ય ક્ષેત્રે પોતાનું પદાર્પણ કર્યું હતું કયા વર્ષે ઓગણીસો ને પાસઠમાં એમનું પ્રથમ પુસ્તક વતન તારા રતન કોલેજના અભ્યાસકાળ દરમિયાન પ્રગટ થયું હતું ગુજરાત સરકારની ઉચ્ચ ગુણવત્તાવાળા બાલ સાહિત્યની સ્પર્ધામાં આ લાલ ગુલાબ પુસ્તકને પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયેલો પરીક્ષા માટે પ્રશ્ન લાલ ગુલાબ પુસ્તક તેના લેખક કોણ છે યાદ રાખીએ આપણે કુમારપાલ દેસાઈને કચ્છની વીરતા દર્શાવતું કેડે કટારી ખભે ઢાલ કોમી એખાલસ્તાના વિષય ઉપર બિરાદરી નાની વ્યક્તિના સાહસો દર્શાવતા હૈયુ નાનું હિંમત મોટી નાની ઉમર મોટું કામ જબક દીવડી મોતને હાથ તાળી જેવા અનેક પુસ્તકો લખ્યા છે કુમારપાળ દેસાઈએ જીવન ચરિત્ર ક્ષેત્રે કુમારપાળે વીર રામમૂર્તિ સી કે નાયડુ બાળકોના બુદ્ધિ સાગર સુરજી ભગવાન ઋષભદેવ ફિરાક ગોરખપુરી ભગવાન મલ્લીનાથ આત્મ જ્ઞાની શ્રવણ કહાવે ભગવાન મહાવીર અંગૂઠે અમૃત વસે શ્રી મહાવીર જીવન દર્શન આફતોની આંધી સમૃદ્ધિનું શિખર યુ એન મહેતાનું જીવન ચરિત્ર આ બધું તેમણે લખેલું છે જીવન ચરિત્ર ક્ષેત્રે તો કુમારપાળ દેસાઈએ આમ જોવા જોઈએ તો જાણે એક ભવમાં બે ભવ જેટલું લેખન કર્યું હોય એટલું તેમનું સાહિત્ય સર્જન છે ચિંતન લેખોની વાત કરીએ તો ઝાકળ ભીના મોતીના ત્રણ ભાગ મોતીની ખેતી માનવતાની માહેક તૃષા અને તૃપ્તિ ક્ષમાપના શ્રદ્ધાંજલિ જીવનનું અમૃત દુખની પાનખરમાં આનંદનો એક ટહુકો જાકલ બન્યું મોતી વગેરે તેમના ચિંતન લેખો છે અને નવલકથા છે અનાહતા જે 2019 માં પ્રકાશિત થાય છે અને નવલિકા છે એકાંતે કોલાહલ જે 1976 માં પ્રકાશિત થાય છે ડોક્ટર કુમારપાલ દેસાઈને ડિસેમ્બર 2005 માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી ધીરુબહેન પટેલ ના હસ્તે કલિકાલ કાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો અને તેમને મળેલા વિવિધ પુરસ્કારોની વાત કરીએ તો ગુજરાત રત્ન પુરસ્કાર ઓગણીસો ને નેવ્યાસી માં કુમાર સાંપડે છે ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક તેઓને બે હાજર એક માં પ્રાપ્ત થાય છે અને પદ્મશ્રી સન્માન રાષ્ટ્રપતિના હસ્તે બે હાજર ચાર માં મળે છે કુમારપાલ દેસાઈને અને સાહિત્ય ગૌરવ પુરસ્કાર બે હાજર નવ માં તો રણજીત રામ સુવર્ણાચંદ્રક 2015 માં કુમાર પાળ દેસાઈને મળેલો હવે વાત કરીએ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નની અને આ પ્રશ્ન જે ટાઇટલ માં મે તમને કહ્યું કે ગુજરાત સમાચાર માં પિતાની કોલમ ચાલુ રાખનાર આ લેખક કોણ છે કુમાર પાળ દેસાઈ ભગત નું ગામ એટલે સાયલા તે ભગત કોણ લાલજી ભગત કારણ કે આપણે આ કુમાર પાળનો નાતો સાયલા સાથે છે એટલે આ પ્રશ્ન લખ્યો જય ભિખ્ખુએ કયા નાટકના રચયિતા છે રસિયો વાલમ અને મિત્રો હવે બીજા આપણે એક ગીતકારની વાત કરીએ અને આ ગીતકાર ત્રીસ ઓગસ્ટ ગીતકાર શૈલેન્દ્રનો પણ આજે જ જન્મદિવસ છે જન્મ ત્રીસ ઓગસ્ટ ઓગણીસો ને ત્રેવીસના રોજ પાકિસ્તાન પંજાબમાં થયેલો કારણ કે એ વખતનો વર્ષ જુઓ ઓગણીસોને ત્રેવીસ અને તે વખતે પાકિસ્તાનનો આ પંજાબ પ્રાંત

અને આપણા હૃદયને સ્પર્શે મગજને અસર કરે એવા સરસ મજાના ગીતો હળવા સંગીત સાથે લખાયેલા છે ગવાયેલા છે અને આજે પણ એટલા કર્ણપ્રિય છે અને અત્યારે તો ઢીંચક ઢીંચક આવતું હોય વધારે અને શબ્દો તો ક્યાંય જડેય નહીં મિત્રો એવા ગીતકારની વાત કરીએ છીએ કે જે દાયકો છે 1950 થી 60 નો તો बरसात ફિલ્મનું ગીત પતલી કમર હે તીરચી નજર હે એવી શૃંગાર શબ્દ રચના વાળું ખૂબ જ લોકપ્રિય ગીત થયું હતું અને એ વરસાદ ફિરમાના આ ગીતના લેખક પણ આ શૈલેન્દ્ર કવિતા સંગ્રહની વાત કરીએ તો ન્યોતા ઓર ચુનોતી અને આ ગીતકારનું અવસાન 14મી ડિસેમ્બર 1966 ના રોજ મુંબઈ મુકામે થયું આપણે બે મહાનુભાવ એટલે કે એક સાહિત્ય સર્જક અને એક ગીતકારને યાદ કર્યા અને હવે યાદ કરીએ છીએ આપણે દિન વિશેષ

અને બેરોજગારોને રોજગાર પ્રદાન કરવાના હેતુથી ઉજવવામાં આવે છે દેશમાં ત્રણ કરોડ સાઠ લાખ લઘુ ઉદ્યોગો છે અને આ ઉદ્યોગોથી લગભગ બાર કરોડ લોકોને રોજગારીની તકો મળે છે ખૂબ જ મહત્વનો દિવસ એટલે આ તો મિત્રો આ દિવસમાં આપણે ઉલ્લેખ કરીએ છીએ લઘુ ઉદ્યોગ તો ત્રણ પ્રકારના ઉદ્યોગ હોય એક તો સૂક્ષ્મ ઉદ્યોગ લઘુ ઉદ્યોગ મધ્યમ ઉદ્યોગ

સૂક્ષ્મ ઉદ્યોગ લઘુ ઉદ્યોગ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગ અને એમાં ઉત્પાદન અને સેવાના રીતે જોવા જઈએ તો કેવી રીતે વહેંચવામાં આવે છે તો રોકાણના મામલામાં મામલામાં અને કેવા ઉદ્યોગને સૂક્ષ્મ ઉદ્યોગ કહેવાય કેવા ઉદ્યોગોને લઘુ ઉદ્યોગ કહેવાય અને કેવા ઉદ્યોગને મધ્યમ ઉદ્યોગો કહેવાય એ જોઈએ તો જે ઉદ્યોગમાં રોકાણ છે તે એક કરોડ હોય અને એનું ટર્ન ઓવર વાર્ષિક પાંચ કરોડ સુધીનું હોય તો એને સૂક્ષ્મ ઉદ્યોગ કહેવાય જે ઉદ્યોગમાં રોકાણ દસ કરોડ સુધીનું હોય અને વાર્ષિક ટર્નઓવર પચાસ કરોડ સુધીનું હોય તો તે ઉદ્યોગને લઘુ ઉદ્યોગ કહેવાય અને જે ઉદ્યોગોમાં રોકાણ વીસ કરોડ સુધીનું અને ટર્નઓવર સો કરોડ સુધીનું હોય તેને મધ્યમ કક્ષાના ઉદ્યોગ કહેવાય ક્લિયર મિત્રો

અને ખાસ એ પણ મહત્વની વાત કે પરીક્ષામાં કદાચ આનું પૂરું નામ પૂછાય તો શું યાદ રાખવાનું માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ એટલે કે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ અને ત્યાર પછી મિત્રો આજનો વિડીયો પૂર્ણ કરીએ પણ જતા જતાં એક નમ્ર વિનંતી કે જ્યારે તમને એજ્યુ સફર આટલી સખત મહેનત કરી ફ્રી ઓફ કોસ્ટ વિડિયો આપે છે તો મિત્રો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે ફરી મળીશું નવા દિન વિશેષ સાથે નવા વ્યક્તિ સાથે ત્યાં સુધી રજા લઈએ ટેક કેર એન્ડ જય હિન્દ